પીએમ તરીકે અત્યાર સુધીમાં આઠ વખત અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યા છે અને હવે તેઓ નવમી વાર અમેરિકાની મુલાકાત લેશે અમેરિકામાં ત્રણ દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી અનેક મહત્વપૂર્ણ સંમેલન અને બેઠકોમાં ભાગ લેશે તો પીએમ મોદી એકવીસ સપ્ટેમ્બરે ડેલાવરના વેલમિંગ્ટનમાં આયોજિત ક્વાડ લીડર્સની ચોથી સમિટમાં ભાગ લેશે આ કોન્ફરન્સનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન કરશે આ પછી બાવીસ સપ્ટેમ્બરે તેઓ ન્યૂ જર્સીમાં ભારતીય સમુદાય સાથે સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેવાના છે પીએમ મોદી તેમના પ્રવાસના અંતિમ દિવસે એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની સ સમિટ ઓફ ધ ફ્યુચરમાં પણ હાજરી આપવાના છે તો ક્વાડ દેશોની બેઠકમાં એકવીસ સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડનના હોમ ટાઉન ડેલાવેરમાં યોજવા બની છે તો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ભારતમાં પ્રથમ ક્વાડ મીટિંગ યોજાવાની હતી પરંતુ કેટલાક કારણોસર આ સમિટ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હવે ભારત વર્ષ બે હજાર પચીસમાં ક્વાડ સંમેલનની યજમાની કરશે તો ક્વાડ સમિટ બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે આ સિવાય પીએમ મોદી જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠકો કરવાના છે પીએમ મોદી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેમી કન્ડક્ટર અને બાયોટેકનોલોજીની ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે પણ મુલાકાત કરશે ન્યૂજર્સીમાં બાવીસ સપ્ટેમ્બરે પીએમ મોદીની મેગા ઇવેન્ટ યોજાશે જેમાં ભારતીય સમુદાયના ચોવીસ હજારથી વધુ લોકો હાજરી આપવાના છે આ ઇવેન્ટનું નામ મોદી અને યુએસ પ્રોગ્રેસ ટુગેધર છે તો વડાપ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત અંગે કેટલીક ખાસ બાબતો પર નજર કરી લઈએ જ્યારે પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દિવસ અમેરિકાની મુલાકાતે છે ત્યારે એકવીસ સપ્ટેમ્બરે ડેલાવરના વિલ્મિંગ્ટનમાં ક્વાર્ડ સમિટમાં પીએમ મોદી ભાગ લેવાના છે તે સૌથી મહત્વની વાત માનવામાં આવે છે એમની આ ત્રણ દિવસની મુલાકાત છે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું હોમ ટાઉન છે ડેલાવેર અને ત્યાં જ આ બેઠકનું આયોજન થયું છે ક્વાર્ડ સમિટ બાદ પીએમ મોદી અને બાઇડન વચ્ચે ત્યાં જ ડેલ ડેલાવરમાં જ દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે આ બેઠક પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એટલું જ નહીં પરંતુ જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડા સાથે પણ આ જ દ્વિપક્ષીય બેઠક થવાની છે આ તમામ દ્વિપક્ષીય બેઠક બાદ વિવિધ મુદ્દા ઉપર ચર્ચા પણ કરવામાં આવશે એઆઈ છે સેમી કન્ડક્ટર છે આ તમામમાં તેની કંપનીના મોટા સીઓ સાથે પણ વાત કરવામાં આવશે મુલાકાત થશે અને ચર્ચા વિમર્શ કરવામાં આવશે ખૂબ જ મહત્ત્વની વાતો સામે આવી રહી છે જ્યારે સેમી કંડક્ટરની જે પ્રોસેસ હોય છે અને તેના ચેલેન્જીસ હોય છે તેની પણ વાત થશે હવે બાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ જ્યાં ન્યૂ જર્સીમાં પીએમ મોદીનો મેગા ઇવેન્ટ યોજાવાની છે આપને યાદ હશે જ્યારે વડાપ્રધાન મોદી આ પહેલાં જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો આવો જ કાર્યક્રમ ફરી એક વાર એક વખત થવા જઈ રહ્યો છે બાવીસ સપ્ટેમ્બરના રોજ ભારતીય સમુદાયના લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે અને માનવામાં આવી રહ્યું છે કે લગભગ ચોવીસ હજાર જેટલા લોકો આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે તો ઇવેન્ટનું નામ છે મોદી અને યુએસ પ્રોગ્રેસ ટુગેધર આ ખૂબ જ મહત્વપૂર્ણ નામ આપવામાં આવ્યું છે જ્યારે બંને દેશનો જે વિકાસ છે તે સાથે થાય તેવી વાત થાય છે તો ભારતીય સમુદાયના ચોવીસ હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે તે પણ મહત્ત્વની વાત છે યુએસના પચાસ પૈકી બેતાળીસ રાજ્યોમાંથી ભારતીય મૂળના નાગરિકો આ મીટિંગમાં ભાગ લેવાના છે અને ત્યાં હાજર રહેશે અને ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે ભારતીય લોકો પીએમ મોદીને મળશે તેમનું સ્વાગત કરશે તો તેના દ્રશ્યો પણ એટલા જ આકર્ષક હશે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેમની આ અમેરિકાની આ પહેલી મુલાકાત છે તો બે હજાર ઓગણીસમાં પણ ટેક્સાસમાં હાઉડી મોદી મેગા ઇવેન્ટ તેને સંબોધિત કર્યું હતું વડાપ્રધાન મોદીએ અને એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યાંના રાષ્ટ્રપતિ અને તે આખી જે ઇવેન્ટ હતી તે ખૂબ જ યાદગાર સાબિત થઈ છે હવે ત્રેવીસ સપ્ટેમ્બરની વાત કરીએ ત્યાં સંયુક્ત રાષ્ટ્રની સમિટમાં પીએમ મોદી ભાગ લેવાના છે તે તેમની જે યુએસ ટ્રીપ છે તેનો અંતિમ દિવસ છે સંયુક્ત રાષ્ટ્રની સમિટ ઓફ ધ ફ્યુચરમાં તે હાજરી આપવાના છે અને વિવિધ જે એ લોકોના પ્રોજેક્ટ્સ હોય છે તેમના જે એની ઉપર જ આખું આયોજન થાય છે તો ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા તે એમની ખાસ વિષય હશે અને તેની પર જ ચર્ચા કરવામાં આવશે યુક્રેન અને ગાઝાના સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ થાય તેવા પણ આ બેઠકમાં પ્રયાસ થશે તેવી હાલ શક્યતાઓ છે અને સંયુક્ત રાષ્ટ્ર તેવા અનેક પ્રયાસ કરે છે કે આખા વિશ્વમાં શાંતિ બની રહે તો ગ્લોબલ સાઉથની ચિંતાઓને દૂર કરવા પણ ધ્યાન લોકોનું દોરવામાં આવશે જે જે રાજ્યોના રાષ્ટ્રોના વડાઓ ત્યાં હાજર રહેવાના છે તેમના માટે આ મુખ્ય વિષય હશે તો સભ્ય દેશ વચ્ચે સહકાર વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે આ તમામ મુદ્દાઓ છે કયા કયા મુદ્દા પર વાત થાય છે તેની વાત કરી રહ્યા છે સ્વાસ્થ્ય સુરક્ષા ક્લાઇમેટ ચેન્જ હાઈટેક ટેકનોલોજી આ તમામ જે મુદ્દાઓ છે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં તેની પર પણ વાત થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી અને માનવતાવાદી સહાયની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આ તમામ જે વિષય છે તેની પર ખાસ ચર્ચા થાય તેવી શક્યતા હાલ માનવામાં આવી રહી છે